આપણા જ આપણને નડ્યા છે. આખી દુનિયામાં જ્યાં જાઓ ને આપણા જ આપણને નડે. આપણે આપણા આપણા કરીએ છીએ ને, આપણા છે આપણા છે. આપણે મર્યા પછી આપણા જ દિવાળી મૂકવાના, ગામના કોઈ દિવાળી મૂકવાય નથી આવવાના, આપણને જ આપણા હળગાવાના. ભલે હશે હગાન વાલા ને ભાઈ બંધ ને દોસ્તાર ને કુટુંબ ના ને ગામના ને બધા હશે, પણ દિવાળી મૂકવાનો ટાઈમ થાય છે એટલે આપણને જ ગોત છેલ્યા ચાઈ ગયો તાર બાપા ને મૂક. આપણા જ આપણને મૂકવાના છે. આ પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. મીરા ને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતા ને કોણ નડ્યું? એની નાય. પાંડવો ને કોણ નડ્યું? કૌરવ. બધા પોતા ના જ નડ્યા છે. નરસિંહ મહેતા ને એની નાય. આ પોતા ના જ નડ્યા છે. ઘરના સભ્યો હારા ન હોય તમે ભજન જ ન કરીએ. હા, એમ મોટી મોટી કરીને ઘરે જઈને ભડકા થાય તો કોને કેવું? આયા તો ઠીક છે, હાલો આ તો બાપુ આશ્રમ છે. તમે કીધું કે અમારે ઘરે ભજનમાં આવજો, એમ આવીને તમે અમને આમ હાથની હથેળીમાં રાખો, ગાડલા ને ખાટલા ને ચા ને પાણી ને જમવાનું ને બધી વ્યવસ્થા કરો, પછી તમે એની પાસે આવ્યા હોય પછી એમ કહો ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય, અને આમ ડેલામ લઈ જવું ને પછી રવડામાંથી હાણીશું ને લોટા મંડે ઉડવા ચિંપા જવું. એટલે મહાપુરુષો કીધું પતિ પત્ની કાય. બાબુ આખી દુનિયાને પતિ પત્ની તો છે જ, પણ જેટલા ના એવા આમ તરાવા 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 હેલા જાય ને આપણે એમ થાય કે આ કાંઠે પોગે પોગે નક્કી નહીં. બાકી બાપુ બે પખા જો હરખા હોય ને તો જીવન જીવવાની મજા આવે. પત્નીને જો પતિ સમજી શકતી હોય એટલે પત્નીને પતિ સમજે, પત્નીને પતિ સમજે, પતિને પતિ પત્ની સમજે તો જ બાપુ આ ગાડું હાલે એવું છે. શિયાળ્યું સેમ કોણ નાના છોકરા ખરાબ બોલતા હોય ને એટલે એના તમારે આંકડા કાઢી જ લેવાના, કા એના માં એના બાપા બોલતા હોય તો જ આવડા બોલે. એક તમારે ગેરંટી એને આપણે એમ કહીએ ને કે આવું ન બોલાય. એ છોકરું આપણા મુદ્દા કરે મારી મમ્મી ને મારા પપ્પા બે બોલે છે, મને કેમ ના પાડતા? તમારું છોકરું કપાતર પાકે ને એમાં તમારામાં કઈ કપાતર ના લખણ હોય તો જ કપાતર પાકે ને પાકે. આ સંત છે, ભગત છે, દાતાર છે, સુરવીર છે, બારવટિયા છે ને બાપુ, આ જન્મે બને નહીં. જન્મથી હોય જો સંસ્કાર નું સિંચન કર્યું હોય ને તો જન્મથી હોય. એ કપાતર ગામમાં હોય ને કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય, એમાં હારા વાઈડ હોય. પણ જ્યાં જ્યાં વાણી બની છે ને ભાઈ, અહીંયા વાતું પડી છે, એમનામ કોઈ દી ભજન બને નહીં. મહાપુરુષો એ પોતાના અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે આપણને આ ભજન. હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. આ ભજન કેવી રીતે બન્યું, ક્યારે બન્યું, શું કામ બન્યું? રામદેવજી બાપાનો ઇતિહાસ છે ને જબરજસ્ત છે, પણ આપણે જાણીએ છીએ કેટલું, આપણે આખ્યાન રમે અને બધા જાણતા હોય, રામાપીરને પૂજતા હોય, એમાં મારી ના નથી. પણ રામદેવજી બાપાનો ઇતિહાસ જાણે કેટલો, કે રામદેવજી બાપા અજમલ રાજાના ઘરે આવ્યા અને આ બધા પરચા પૂર્યા. બેન ને પરચો આપ્યો ને લાખા વણજારાને આપ્યો ને ભેરવાને આપ્યો ને બાદશાહને આપ્યો ને બસ આ પરચા સુધી. આગળ આપણે શું છે કે રામદેવજી બાપાએ જે ઇતિહાસ કીધો છે ને એ તમને સાંભળવા જ નહીં મળે. એની માટે જો કે સમય જોવે જાજો, પણ હું ટૂંકામાં તમને વાત કરું કે બાર બીજના ધણિયાને કહે છે ને બીજ બાર ના કહેતા હોય કે બાર બીજ ના કહેતા હોય, પણ એ આ ઉગે છે એ બીજની વાત જ નથી. નારાયણ વાત બધી દેહની છે, અને રામદેવજી બાપાએ સ્વમુખે બાપુ વાણીમાં કીધું છે અગમ અગોચરની વાતું છે આખી. આ સમજાય એવી વાત જ નથી નારાયણ. એ તો એના બની જાઓ ને, સદગુરુના બની જાઓ, પીરના બની જાઓ, અને તમારું મારું હું મટી જાય, સ્ત્રી પુરુષના નાતા મટી જાય, દેહની દશા મટી જાય, પછી બાપુ સમજાય, બાકી એમના સમજાય નહીં. એનો ઇતિહાસ એનાથી જે આગળ છે ને, આ તો આ પરચા છે ને એ તો એક રામદેવજી બાપાની શરૂઆત છે. આ ભજન ક્યારે બન્યું? રામદેવજી બાપાને સ્વધામ જવાનું થયું ને ત્યારે આખા કુટુંબને ભેળું કરીને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો ને હવે તમે બધી મારી તૈયારી કરો. પણ એક હું તમને ભલામણ કરું છું, એમના કુટુંબને કહે છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ પણ કાંઈ વાત કરે તો મારી સમાધિ ખોલવાની વાત ન કરતા, મારી એબ જોવાની વાત ન કરતા. આ ત્રીજી પેઢીએ આપણા કુટુંબમાં પીર પાકશે. બધા સહમત થયા અને જે કંઈ કાર્ય હતું એ કાર્ય પૂરું કર્યું. અને આ વાત ઉડતી ઉડતી એમના માસીના દીકરા ભાઈ હરભુજી, હરભુજીને આ વાત મળી કે રામદેવજી બાપાએ સમાધિ લઈ લીધી. અને હરભુજી માનતા નથી કે બને જ નહીં, તો વચનનો પાકો માણા વચન સિદ્ધ પુરુષ છે,
મને કીધું છે હું તને મળ્યા સિવાય જાઈશ નહીં અને મને મળ્યો નથી ની કોઈ દી જાય જ નહીં ખોટી વાત કોકે કીધું પણ અમે ન્યા જતા ઈ કે વાત જ ખોટી હું અહીંયા નો જવતા હું કોઈ ની વાત હા પાડું જ નહીં કોકે કીધું પણ અમે ન્યા હતા મુઠી માટી અમે નાખી ઈ કે તમે જે કહો એ બાકી અહીંયા હું જઉં અને મને પાકી ખાતરી થાય પછી જા બાકી ત્યાં સુધી ખોટી વાત અને અહીંયાથી ઘોડે બાપુ ચડ્યા હરભુજી રણુજા આવવા માટે નીકળે એ રણુજા નો સીમાડો આવ્યો ને અહીંયા બાપુ રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે અહીંયા બાપુ હરભુજીએ વાણી કરી લી કે હરભુજીને હૈયે હરખ પાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના એમ નામ જો વાણી બનતી હોત તો અત્યારે તો ભણેલા ગણેલા બુધિના ગાળિયા જેટલાય છે એક ભજન બનાવીને મૂકો તો બજારમાં હાલે તો અનુભવ કર્યા વગર તમને મને ભજન ની ખબર જ ન પડે કે શું ભજન કેવા માંગે છે રામદેવજી બાપા વાત નો ગોળો ટોળો કરી નાખ્યો ભાઈ આ તો જગત છે ગમી બોલે બે બે કે આપણે ઘણા ટાઈમ થી કહુંબો નથી પીધો કહુંબો બનાય કહુંબો આપણે પી કહુંબો પી અને જે સમાધિ માં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલ ની ડાબલી વીર ગેડીઓ ની ત્રણ ચાર વસ્તુ જે હતી ઈ રામદેવજી બાપા એ હરભુજી ને આપી ને કીધું કે તમે ગામમાં જાઓ ઈ હરભુજી બાપુ ઘોડા ઉપર બેહી અને ગામમાં આવે ને ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો છે બગાડ ઘાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયોગ્યોના ઘોડા ઉપર બેહીને હલો હવાને શરમ નહીં આવતી અહીંયા આવીને પછી એમ કે છે કે શું બધો ડાયરો બેઠો છે એ કે હું ભલામણ આવી વાત કરે રામદેવજી બાપા વિયા ગયા ત્રણ દી થી હરભુજી દાંત મીડા કાઢવા હરભુજી કે મને તો અત્યારે સીમાડે ભેગા થયા તો કે આ બધા બધા ખોટા તું એક હાચો અને અમલ ની ડાબલી રતન કટોરો ને એ બધું બતાવ્યું વીર ગેડીઓ ને કે આ પણ મને બાપાએ આપ્યું અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતરીએ પછી બહાર નીકળી ગયેલા હાલો એ કે ખોજવી બધાએ વિચાર કર્યો રામદેવજી બાપાએ બાપુ આટલા પરચા પૂરેલા ને હયાત હોવા છતાં ભલામણ કરી હતી તોય નો સમજી ગયા કે હાલો સમાધિ ખોદવા જાવ ત્યાં જઈને આમ ઘા કરવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ ગઈ તમારી જાતના મેં તમને શું કીધું તમને મારી વાત ઉપર ફરહો નો આવ્યો હવે તમે અહીંયા કાયમ કાબા થઈને લૂંટી ખાજો ને અહીંયા કાયમ દુકાળ પડશે હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં એ પહેલું આપણું ગેબીનાથ ને પાળિયા બાપુ આજે એવું એક ગામ નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય રામદેવજીનું મંડળ ન હોય રામદેવજીના વાવટા ન ફરકતા એવું એક ગામ ન હોય એટલે કે રામદેવજી બાપાની વાત જો એના કુટુંબે માની હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત મારા રામ પોતાના જો આવા મહાપુરુષોને જો એની પ્રજા ન સમજી શકે આપણી પ્રજા શું આપણી તો મારો નાથ રાજવે હોય તો સમજે ન કરતો એટલે અર્બુજીને પછી ખબર પડી કે ખરેખર રામદેવજી બાપાએ સમાધિ લઈ લીધી હતી પણ આ મને મળવા માટે જ બાપુ મળ્યો અને પછી બાપુજી અર્બુજી રોયો છે અરે મારા બાપ હું તને ઓળખી ન આવ્યો હું તારા પગ ન ઝાલી આવ્યો મારા બાપ તું મને મળવા માટે આવ્યો હવે તને મારે મળવું હોય તો શું કરવું પડે બહુ આજીજી કરીને ત્યારે રામદેવજી બાપા આકાશવાણીથી કહે છે કે ચોખા ઘીની જ્યોત ગુગળનો ધૂપ ધોળી ધજા અને મારા નામના પાંચ ગાણા ગૌરવજો કોઈ પણ સ્વરૂપે આવીશ બાકી હવે પ્રત્યક્ષ કોઈ દી નહીં આવું બાપુ આપણો અત્યારે જે પાઠ ચાલુ છે ને તમને ભરોસો હોય કે ન હોય બાકી અમને ભરોસો છે કે આમાં ક્યાંક બેઠો હોય પછી ન માનો એ તમારી વાત છે આ બાપુ સ્વમુખ રામદેવજી બાપા બોલ્યા છે ચોખા ઘીની જ્યોત હોય અગિયારસ હોય પૂનમ હોય બીજ હોય પાંચમ હોય પાંચ મારા નામના ગાણા ગૌરવજી હું કોઈ પણ સ્વરૂપે અહીંયા હાજરી આપીશ બાપુ આ જ્યોત ઉપર ભરોસો રાખવાનો જો મારો નાથ તમારું અડધી રાતે કામ ન કરે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ આપણું આ દુનિયામાં હેલ્યું ને બાપુ એ રામા બાપાના હિસાબે હું અત્યારે જીવતા જાગતા દેવ એક મેલડી માં ને એક હનુમાન ને એક રામા ભાઈ ને આ ત્રણ ને જ હું ભજવું છું ત્રણ ને અને આપણું મેળ પડી ગયો આ ત્રણ જ દેવ એવા છે સવારે તમે નાળિયેર માનો ને બપોરે ભડાકો કરે એવા દેવ છે પ્રત્યક્ષ મારો કહેવાનો મિનિંગ એ હનુમાનજી બાપા અજર અમર બનાવી દીધો મા ભગવતી સીતાએ પણ તમારી બાપુ અંતરથી હોવો જોઈએ ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢા એટલું માલિકુરથી આવે તો પતે બાકી પતે બતે નહીં એટલા માટે હરભુજી છેલ્લે રોવે છે કે હવે શું કરવું એટલે રોતો રોતો કહે છે હરભુજી શું કહે છે લીલોડે ચડીને રે
500 રૂપિયા ગાયોના કાંચ ચરામાં રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજની જય.